હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મામલે આજરોજ વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા શહેરના ડેરીડન સર્કલ ખાતે વિરોધ દર્શાવ્યો હતો, સાથે જ ન્યાય માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડનો વિવાદ દિવસે ને દિવસે અતિ ઉગ્ર અને ભરતી સમિતિ સામે અવિશ્વાસ પેદા કરતો બની રહ્યો છે. હેડ ક્લાર્કની ભરતીનું પેપર લીક થવાના કારણે લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે, જેના વિરોધમાં વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા સિમ્બોલિક વિરોધ કરવામાં આવ્યો હતો. આજરોજ શહેરના ડેરીડન સર્કલ ખાતે બપોરે 2:30 વાગ્યે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા પેપર લીક મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા તેમજ વડોદરા શહેર યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પવન ગુપ્તા હાજર રહ્યા હતા. સાથે જ આજે ગુજરાત સરકાર દ્વારા વારંવાર ભરતી કૌભાંડ કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં થયેલ હેડ ક્લાર્કની ભરતીનું પેપર લીક થવાના કારણે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, જેને લઈને વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા સખત સિમ્બોલિક વિરોધ દર્શાવ્યો હતો, તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ત્યારે સયાજીગંજ પોલીસે તેઓને વિરોધ કરતા અટકાવ્યા હતા, જેમાં કેટલાક લોકોની પોલીસે અટકાયત કરી હતી. આજે ગુજરાત સરકાર ની પરીક્ષાઓ કેન્સલ થઈ રહી છે, બિન સચિવાલય ની થઈ, સરકાર લાગણી થઈ, આવનારા સમય માં પોલીસ ની ભરતીઓની પરીક્ષા ચાલુ છે.